अस्सलामु अलैकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 7 विषय गुजराती विषयांक पाठ 6 भिकु साहित्य प्रकार संवेदन कथा अने इना लेखक छे गौरी शंकर गोवर्धन राम जोशी अने एमनो उपनाम छे धूमकेतु। विद्यार्थी मित्रों आपने गया तास में लेखक परिचय अने पाठ में थोड़ी घनी समझूती मेड़ी थी। आपने जे समझूती मेड़ी थी एनु फरी एक बार पुनरावर्तन करिए। तो चलो अहीं ध्यान आपजो। सांजनो समय हतो, बजार भरचक हतु अने लेखक अकस्मातथी बचवा माटे फूटपाथ पर चालता हता। लेखक चालता हता त्यारे एमने एक शब्द संभळाय छे। कया शब्दों संभळाय छे? के एक कंगाल पर इतनी रहम करो। आ शब्द सांभळी लेखक ऊभा थई जाय छे, अटकी जाय छे। त्रण दरवाजा पासे लेखक ऊभा रहे छे अने आगळ पाछळ जोता तेमणे एक कंगाळ स्त्री जोवाय छे, जे त्यां बेठी होय छे एना बाळકોને લઈને। એવામાં એમની નજર એક નાના છોકરા ઉપર પડે છે। એ છોકરો રસ્તો ઓળંગવા જતો હોય છે અને રસ્તો ક્રોસ કરતા એનો અકસ્માત થતા અટકે છે। છોકરાનો અકસ્માત થતા એ બચી જાય છે અને સોફર એટલે કે જે ગાડી ચલાવે છે ડ્રાઈવર એ ચાલાકીથી એ છોકરાને બચાવી લે છે, અકસ્માત થતો બચી જાય છે। આ જોઈ છોકરાની માં હાંફળી ફાફળી દોડતી એ છોકરા પાસે આવે છે ત્યારે સોફર એટલે કે ડ્રાઈવર એની માને ઠપકા ભરી નજરે જુએ છે અને હોર્ન વગાડી આગળ જતો રહે છે। એવામાં લેખક એક માણસ સાથે અથડાઈ જાય છે અને કહે છે કે માફ કરજો માસ્ટર, કહી આગળ વધે છે। એમને ફરી ત્રીજી વખત એ શબ્દો સંભળાય છે કે એક કંગાળ પર ઇતની રહમ કરો। એ સ્ત્રી એક ખૂણામાં અંધારામાં બેઠી હોય છે અને બધા પર નજર ફેરવે છે। એના પગ પાસે ઉઘાડે શરીરે ત્રણ છોકરા સૂતા હતા। તમે ચિત્રમાં જોઈ શકો છો સ્ત્રી પાસે છોકરાઓ છે પણ કેવા છે, એમની પાસે ચપ્પલ નથી, પહેરવાના કપડાં નથી, બરાબર ને? એટલા ગરીબ છે આ લોકો। છોકરાઓને જુએ છે ને તેના ખોળામાં એક નાનું બચ્ચું પણ હતું। મો રાખીને આવનાર જનારની સામે છોકરાઓ જોયા કરતા હતા અને જે બાઈ હતી જે સ્ત્રી હતી એ અશક્ત હતી, એનામાં શક્તિ હતી નહીં। ગરીબી એના પર અસહ્ય જુલ્મ કરી રહી હતી। આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું। છોકરા માટે જીવન દોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું હતું, એના માટે નહીં પણ છોકરા માટે જીવી રહી હતી। કોણ? પેલી બાઈ સ્ત્રી, એના મોં પરથી એવું લાગતું હતું। લેખકના હાથ કોટના ખિસ્સામાં ગયા। ખિસ્સામાં બે કલાક પહેલાં જ કલદાર નાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી ત્યારે એમની પાસે પૈસા ઘણા હતા, પણ તેઓ પાછા ફર્યા તો તેમના ખિસ્સામાં માત્ર ને માત્ર 3 પૈસા જ હતા। એમણે બીજા પૈસા એટલે કે 9 આના સિનેમા અને રોકડા 6.25 આના હોટલમાં ખર્ચ કર્યા હતા, એના કારણે એમની પાસે ફક્ત 3 પૈસા જ બાકી રહ્યા હતા। એટલે એમને વિચાર આવે છે
કે આવો ખોટો ખર્ચ ન કરવો જોઈએ અને ગરીબ લોકોની મદદ કરવી જોઈએ. ખોટા ખર્ચમાં પૈસા વ્યર્થ ન કરવા જોઈએ અને જ્યારે પૈસા હોય આપણી પાસે ત્યારે આવા ગરીબ લોકોની મદદ એટલે કે સહાય કરવી જોઈએ. લેખકને હવે છોકરાના શબ્દો કાન પર પડે છે. એ છોકરો શું બોલે છે કે માં, કાંઈ ખાવાનું છે? શું છે? લાવ જો. શું કહે છે છોકરો માને? કે માં, કાંઈ ખાવાનું છે? શું છે? લાવ જો. એટલે એની માતા કહે છે કે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે. શું કહે છે એની માં? કે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે. અહીં સુધી આપણે સમજૂતી જોઈ ગયા હતા. હવે આજના તાસમાં આપણે સમજૂતીને આગળ વધારીએ. તો ચાલો હવે ધ્યાન આપો અહીં કે આગળ શું થાય છે. ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પણ એ ગયો ક્યાં? ક્યારનો ગયો છે? પાછળથી લાડીવાળો હટો ભાઈ હટોનો અવાજ આવતા હું એક તરફ ખસ્યો ને સિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પણ ચડી ગયો. એટલે બાળક માતાને પ્રશ્ન કરે છે કે ભૂખ લાગી છે, ખાવાનું છે? માં કહે છે કે ખાવાનું તો ભાઈ લાવશે ત્યારે, અને કહે છે કે ક્યાં ગયો છે? એટલે બાળક કહે છે ક્યારનો ગયો છે. એવામાં લેખકને એક લાડીવાળો કહે છે કે હટો ભાઈ હટો. એટલે લેખક પાછળ ખસે છે. સિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની સ્વર એટલે કે અવાજ અવાજની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો. ફૂલોની છાપડીઓ પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ એટલે કે નજર જોવું. સામેના રસ્તા પર મીઠાઈની બે દુકાનો છે. સામેના રસ્તા પર મીઠાઈની કેટલી દુકાનો છે? બે દુકાનો છે. તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાઈ. લેખકની નજર ક્યાં ગઈ? સામેના રસ્તા ઉપર જ્યાં મીઠાઈની બે દુકાનો હતી ત્યાં લેખકની નજર ગઈ. ત્યાં શું જોયું? કે લોકોની ભીડ હતી. ત્યાં એમની નજર ગઈ. કાંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. તહેવાર હતા એટલે બંને દુકાનદારોએ પોતાની દુકાનને શણગારી હતી. મારા પગલા સહજ તે તરફ વળ્યા. એ જોઈ લેખક એ બાજુ જતા રહે છે. કાંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. મારા પગલા સહજ તે તરફ વળ્યા. દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી. મીઠાઈની દુકાન હતી, તહેવાર હતો એટલે જે પારસી ધર્મના બાઈ હતી, સ્ત્રી હતી, એમનો ધર્મ કયો હતો? પારસી. એ પારસી બાઈ મીઠાઈની ખરીદી કરી રહ્યા હતા. પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગૂંચળાઓ તરફ જોઈ રહ્યો હતો. એક નાનો છોકરો હતો, એની ઉંમર 10-12 વર્ષની હતી. અત્યંત તૃષ્ણાથી, તૃષ્ણા એટલે કે ઈચ્છા, તૃષ્ણા એટલે ઈચ્છા, અને અનિમેષ એટલે કે મટકું પણ માર્યા વિના, એની પલક પણ ઝપકાવ્યા વિના એ કોને જુએ છે? મીઠાઈના થાળને જુએ છે. કોણ? પેલો 10-12 વર્ષનો છોકરો. કારણ કે એને ભૂખ લાગી હતી, એની પાસે પૈસા ન હતા,
એટલે એ મીઠાઈની દુકાનમાં જે આગળ થાળ હતું એને જોયા જ કરતો હતો. એની આંખોની પલક પણ એ ઝબકારતો ન હતો એવી રીતે એ સળંગ એ થાળને જોતો હતો. ખાસ કરીને એ કોને જોતો હતો? તો એ જે આગળ પડેલા જલેબીના ચકચકિત ગૂંચળા હતા, એટલે કે જલેબી હતી, એ થાળને એ જોઈ રહ્યો હતો. અચાનક મેં એને જોયો. છોકરા તરફ લેખકની નજર જાય છે. ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી. એના અંગ પર એકે સાંજુ લુગડું ન હતું. એના શરીર પર કપડાં પણ ન હતા, એટલો ગરીબ હતો એ છોકરો. એના ચહેરા પર આશા, નિરાશા કે એવા કોઈ જાતના ભાવ ન હતા. હું ધીમેથી ગોળ ચકરાવો ખાઈ પહેલાં છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈ ઊભો ને એના પર નજર ઠેરવી. ગોળ ચક્કર ખાઈને લેખક એ છોકરા તરફ જાય છે. અંધારામાં એ દૂર ઊભા થઈને એ છોકરાને જુએ છે. તે શાંત લીંત બનીને જલેબી નીરખી રહ્યો હતો. એ છોકરો એકદમ શાંત રીતે અને કોને જુએ છે? જલેબીને જોયા કરે છે, કારણ કે એને ભૂખ લાગી હતી. એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું. એટલે એ છોકરો જે રીતે જલેબીને જોતો હતો, જોઈ રહ્યો હતો, તો એક જુવાને લેખકને જોઈ હાસ્ય કરે છે, એટલે કે હસે છે. સમાધિથી સમાધિ એટલે કે ઊંડું ધ્યાન. એ ખૂબ જ ધ્યાનથી ગહેરાઈથી એ જલેબીના થાળને જુએ છે. એક જુવાન આ બધું જોઈને લેખકને જોઈને હસે છે, હાસ્ય કરે છે. પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યું. એ જુવાનને લેખકે કાંઈ જવાબ ન આપ્યો. એ હસ્યો પણ લેખકે જવાબ ન આપ્યો, એટલે એ જુવાન દુકાન તરફ જતો રહ્યો. પાસે જ જલેબીનું પડીકું બંધાવ્યું. કોણે? એ જુવાને જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. જુઓ, એક જુવાન છોકરો, એક તો પેલા છોકરાને ભૂખ લાગી હતી, એ ભૂખ્યો હતો, એની પાસે પૈસા ન હતા. એ ઊભો ઊભો રહી એ જલેબીના થાળને જોતો હતો. પણ એ જુવાનને દયા ન આવી. એ જુવાન શું કરે છે? એની સામે જ પાસેનું જલેબીનું પડીકું બંધાવે છે અને એમાંથી એક જલેબી કાઢીને એ છોકરા સામે ખાતો ખાતો એની પાસેથી પસાર થાય છે. અર્ધી આશામાં અર્ધી ઘેલછામાં, ઘેલછા એટલે કે ધૂન, પેલા છોકરાએ જરાક હથેળી લંબાવી, હથેળી એટલે કે એનો હાથ લંબાવ્યો કે એ જુવાન છોકરો એને એક જલેબી આપશે. પણ એ છોકરાએ જલેબી ન આપી. સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું. એ જુવાન જલેબી ખાતો હતો એની સામે, તો એ છોકરો એ જુવાન પાસે હાથ લંબાવે છે પણ એ જલેબી આપતો નથી. અને એ છોકરો થોડોક નજીક જાય છે કારણ કે જલેબીની સુગંધ માણી શકે. એ સુગંધ આવતા એના મોંમાં પાણી પાણી આવી જાય છે. તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, નીચો થયો, ફરી શરીર ઉચક્યું અને તરત જ નીચો થઈ પોતાનો ભોંઠો પડેલો હાથ તેણે પોતાના લગર વગર કંગાલ પહેરણમાં છુપાવી દીધો.
એ છોકરાએ એ જુવાન છોકરાએ પેલા ગરીબ છોકરાને જલેબી ન આપી, એને હાથ લંબાવ્યો, એ ઊંચો નીચો થયો, પણ એ છોકરાએ એને જલેબી ન આપી. જ્યારે એ છોકરાએ જલેબી ન આપી ત્યારે એ છોકરો ભોંઠો પડેલો. ભોંઠો પડવું એટલે કે રૂઢિપ્રયોગ છે જંખવાળામાં પડવું. ભોંઠો પડેલો એટલે કે જંખવાળામાં પડવું. એ છોકરાએ જલેબી ન આપી એટલે છોકરો, ગરીબ છોકરો નિરાશ થઈ ગયો. એને પોતાના હાથ જે લગર વગર કંગાલ પહેરણ એટલે કે જે વસ્ત્ર પહેર્યા હતા ફાટેલા તૂટેલા, એમાં એ હાથ છુપાવી દીધા. વિદ્યાર્થી મિત્રો, આપણને જ્યારે ભગવાને આટલી શક્તિ આપી છે કે આપણે આવા બીજા ગરીબ લોકોની મદદ કરી શકતા હોઈએ, તો આપણે વિચાર્યા વગર આવા ગરીબ છોકરાઓની કે જે નાના બાળક હોય, જે વૃદ્ધ હોય, જે લેડી હોય કે સ્ત્રી હોય, એ બધાની, ગરીબ લોકોની મદદ આપણે કરવી જોઈએ. ખાસ કરીને આવા ખાવાની બાબતમાં કે જે ભૂખ્યા હોય, તરસ્યા હોય, આવા લોકોની મદદ પહેલાં કરવી જોઈએ. પૈસાથી નહીં, પણ આપણે ખાવાનું તો એ લોકોને પૂરી પાડી શકાય એવી શક્તિ આપણામાં ભગવાને આપી છે, તો એ શક્તિનો આપણે ઉપયોગ કરવો જોઈએ ને આવા ગરીબ છોકરાઓની મદદ કરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠની સમજૂતી હજી અધૂરી છે. બીજા તાસમાં આપણે આ સમજૂતીને આગળ વધારીશું. થેન્ક યુ.